નમસ્કાર મિત્રો હું અમિત જોશી આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું આજનો વિષય છે ભારતીય બંધારણ ઉપર વિદેશી બંધારણનો પ્રભાવ આપણા હાલના બંધારણમાં વિદેશના બંધારણની જે કંઈ અસરો જોવા મળે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને તો ભારતના બંધારણ ઉપર મોટા ભાગનો પ્રભાવ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસની અસરો જોવા મળે છે તેમની ઘણી ખરી બાબતો આપણા બંધારણમાં જેમની તેમ લેવામાં આવેલી છે અન્ય કેટલાક દેશના બંધારણમાંથી લેવામાં આવેલી બાબતો વિશે પણ આપણે ચર્ચા કરીશું અમેરિકા દેશમાંથી મૂળભૂત અધિકારો લેવામાં આવ્યા છે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર પણ લેવામાં આવેલું છે ઉપરાષ્ટ્રપતિનું પદની જોગવાઈ પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે ન્યાયિક પુનરાવલોકનની વ્યવસ્થા પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલી છે અને આમુખનો ખ્યાલ એ પણ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલ છે હવે વાત કરીએ મિત્રો આપણે ઇંગ્લેન્ડની તો ઇંગ્લેન્ડ દેશના બંધારણમાંથી આપણે સંસદીય પ્રણાલીની પ્રક્રિયા લેવામાં આવેલી છે એટલે કે જે દ્વિસદનાત્મક સંસદીય પ્રણાલી છે એમની જોગવાઈ પણ આપણે ઇલેન્ડમાંથી લીધેલી છે અને સંસદીય વિશેષાધિકારો જે આપવામાં આવેલા છે એ પણ આપણે ઇંગ્લેન્ડ પાસેથી લીધેલા છે કેનેડાની વાત કરીએ તો કેનેડાના બંધારણમાંથી આપણે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંઘાત્મક વ્યવસ્થા લેવામાં આવેલી છે જે સરકારનું સંઘાત્મક સ્વરૂપ છે એ એટલે સંઘાત્મક વ્યવસ્થા પછી આયર્લેન્ડના બંધારણમાંથી આપણે ખાસ અગત્યના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી લેવામાં આવેલા છે રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાર મંડળ લેવામાં આવેલું છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા બાર સભ્યોનું જે નામાંકન કરવામાં આવે છે કલા વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાંથી બાર સભ્યો જે રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એ પણ આયર્લેન્ડના બંધારણમાંથી આપણે લીધેલું છે હવે વાત કરીએ આપણે જાપાનના બંધારણમાંથી આપણે શું લીધું તો કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે છે એ આપણે જાપાનના બંધારણમાંથી લીધેલું છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી આપણે સંયુક્ત યાદી અને પ્રસ્તાવનાની ભાષા લીધેલી છે દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી બંધારણની સંશોધન પ્રક્રિયા જે છે એ લીધેલી છે જે એમેન્ડમેન્ટ પ્રોસેસ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે આપણે કહીએ છીએ બંધારણનો સુધારો જે છે ત્રણસો અડસઠ નંબરની કલમ જે છે એ આપણે દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે જર્મનીમાંથી આપણે કટોકટી લેવામાં આવેલી છે આપણી કટોકટીની જોગવાઈ જે આપણા બંધારણમાં છે આપણે જર્મનીમાંથી લીધેલી છે જે ઇમરજન્સી કહીએ છીએ આપણે રશિયામાંથી આપણે મૂળભૂત ફરજો લીધેલી છે અને ફ્રાન્સમાંથી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા લેવામાં આવેલી છે તો આટલી વસ્તુઓ આપણે અલગ અલગ દેશો પાસેથી લઈ અને આપણા બંધારણને સર્વશ્રેષ્ઠ બંધારણ બનાવવાનો પ્રયત્ન કરેલો છે આપણું બંધારણ છે વિશ્વમાં સૌથી મોટું લિખિત સ્વરૂપનું બંધારણ છે તો આટલી જોગવાઈઓ આપણી હતી વિદેશીઓ પાસેથી કેટલીક બંધારણની કલમો અને લઈને બનાવવામાં આવેલું આપણું બંધારણની તો આશા રાખું છું કે આ વિડીયો આપણને પસંદ આવ્યો હશે તો જરૂર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ